મોડાસાની યુવતીની હત્યા બાદ રાજ્યભરમાં ન્યાય માટે કેન્ડલ માર્ચ યોજાય છે, તેમાં ભરૂચ યુથ કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ યોજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ભરૂચમાં યુથ કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ દ્વારા મોડાસાની માસૂમ યુવતી સાથેના દુષ્કર્મ અને હત્યા મામલે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ ગઈકાલે કરવામાં આવ્યો હતો। ગુજરાતમાં મોડાસામાં યુવતી સાથેના દુષ્કર્મ બાદ તેની હત્યા મામલે ઠેર ઠેર રેલીઓ યોજીને પોલીસ કામગીરી અંગે વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આજરોજ આ યુવતીને ન્યાય મળે તે માટે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ શહેરમાં યોજવામાં આવી હતી, જેમાં અસંખ્ય લોકો જોડાયા હતા। અને રાજ્યમાં બાળકી અને દીકરી સલામત નથી, કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે, માનવતાના લીરા ઉડી રહ્યા છે, આવી દુષ્કર્મના ભોગ બનેલી મોડાસાની યુવતીને ન્યાય મળે તે માંગણી કરી હતી। આ અંગે યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ, મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યોતિબેન તડવીએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખી હતી। જો પાંચબત્તી ખાતે ધરણાનો પણ કાર્યક્રમ કર્યો હતો અને સર્કલ નજીક મીણબત્તી પ્રગટાવીને યુવતીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। અને આખા દેશમાં કેટલી મહિલાઓ સુરક્ષિત છે એ આજે ભાજપ સરકાર ફેલ થઈ છે। મહિલાઓની સુરક્ષામાં અને મોડાસામાં જે આજે દિલ્હી પર બળાત્કાર કરીને અપહરણ કરીને જેના પર અત્યાચાર કરવામાં આવ્યો છે, તે અમારી મહિલા કોંગ્રેસ આજે દરેકને કડકમાં કડક ઉત્યારાઓને હાફી થાય એ લોકોને એની માંગણી સાથે ગુજરાતની અંદર મોડાસા ખાતે એક નિર્દોષ બાળકીનો સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો, ત્યારે આ ગુજરાતની અંદર અને આ દેશની અંદર આવી રીતે અવારનવાર વારંવાર બળાત્કાર થાય છે। આ સરકાર કોઈપણ પગલાં આરોપીઓ પર લેતી નથી અને દિવસે ને દિવસે સામૂહિક બળાત્કાર થાય છે અને બળાત્કાર કર્યા પછી હત્યાઓ કરી દેવામાં આવે છે, ત્યારે આ નિર્દોષ બાળાઓ અને આ બાળકીઓ પર ક્યાં સુધી આવી રીતે આ બળાત્કાર થતો રહેશે અને સરકાર ક્યાં સુધી આવી રીતે જોતી રહેશે। આજે મોડાસાની અંદર જે સામૂહિક બળાત્કાર થયો છે એની અંદર એના ઘરના પરિવારના સભ્યો દ્વારા પોલીસ સ્ટેશન વારંવાર અરજીઓ અને ફરિયાદો આપવા છતાં પણ કેટલા દિવસ સુધી પોલીસ દ્વારા એફઆઈઆર કરવામાં ન આવી અને આંદોલનો કર્યા પછી જો એફઆઈઆર કરવામાં આવે તો આ સરકાર કઈ દિશામાં જઈ રહી છે અને આ પોલીસ કોના ઈશારા પર કામ કરી રહી છે। મારી તમામ ગુજરાતના અને તમામ વિસ્તારના આ આઈએસ આઈપીએસ જે લોકો બનેલા છે તેમને પણ મારું નમ્ર વિનંતી છે અને નિવેદન છે કે સાહેબ તમારે આજે નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ અને આમની પર પગલાં લેવા જોઈએ। જે કોઈ પણ આરોપી છે એને કડકમાં કડક સજા થવી જોઈએ એને લઈને આજે ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ દ્વારા અહીંયા એક શાંતિપૂર્વક એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો છે કે જે મોડાસાની અંદર જે કાજલ નામની એક દીકરીની ઉપર જે બળાત્કાર થયો છે તેને ન્યાય મળે અને આરોપીઓને સખતમાં સખત સજા થાય અને તાત્કાલિક ધોરણે એમની પર કાર્યવાહી થાય તેની માંગ લઈને આજે અહીંયા ભરૂચ પાંચબત્તી ખાતે અહીંયા એક કાર્યક્રમ અને શ્રદ્ધાંજલિનું આયોજન કરેલું છે।